એક્ઝામ્પલ નંબર 32 લાસ્ટ એક્ઝામ્પલ છે ને. ચાલો, એક બહિર્ગોળ લેન્સ કે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ કેવી છે સમાન, જે આ બહિર્ગોળ લેન્સ છે અને હું અહીંયા અલગ ડ્રો કરું છું. શું કરું છું? આ બહિર્ગોળ લેન્સ, એની આ બંને સપાટીની વક્રતા ત્રિજ્યા કેવી છે? એક સરખી આર જેટલી છે. ચાલો, તેને પ્રવાહીના સંપર્કમાં, અહીંયા વચ્ચે શું ભરેલું છે? આ પ્રવાહી ભરેલું છે. પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલો છે. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે, શું કીધું છે? મુખ્ય અક્ષ પર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ એ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. પિનનું લેન્સથી અંતર 45 સેન્ટીમીટર છે. હવે શું કહે છે? આ પ્રવાહીને દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતાં અંતર 30 સેન્ટીમીટર મળે છે. તો પ્રવાહીનો વક્રી ભવનાંક શોધો. ચાલો, પ્રવાહીનો વક્રી ભવનાંક શોધવો છે તો પ્રવાહીનો વક્રી ભવનાંક શોધવા માટે શું જોશે? મારે લેન્સની કેન્દ્ર લંબાઈ જોશે. લેન્સની કેન્દ્ર લંબાઈ ક્યાંથી મળશે? લેન્સના સંયોજન ઉપરથી. ચાલો, અંતર્ગોળ લેન્સ માટે લખું છું. અહીંયા શું કરી દઉં? પ્રવાહીના લેન્સ માટે આપણે શું શોધવું છે? એનો વક્રી ભવનાંક શોધવો છે ને. ચાલો, તો એના માટે મારે શું જોશે? સૂત્ર છે 1/FL2 = (n2 - 1)(1/r1 - 1/r2). ચાલો જોવો જોઈએ. આર વન, ધારો કે આ વક્ર સપાટી છે, તો આ વક્ર સપાટીની મારે ત્રિજ્યા જોઈશે. આર વન એટલે, તો એ આર વન શોધવું પડશે મારે. આર ટુ એટલે જોવો જોઈએ, સમતલ અરીસો છે, તો આ સમતલ અરીસા માટે આર ટુ શું થશે? ઇન્ફાઇનાઇટ. તો મારે શું શોધવું પડે? એફ એલ ટુ અને આર વન શોધવા પડે, તો આપણને આ એન ટુની કિંમત મળી જશે. ચાલો, આર વન અને એફ એલ ટુ શોધવા છે તો આર વન ક્યાંથી મળશે? જુઓ જો, આ બહિર્ગોળ અરીસો છે, એની બેની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. જો એની લેન્સની કેન્દ્ર લંબાઈ આપણી પાસે છે તો એના ઉપરથી મળી જશે આપણને. ચાલો, તો શું કરીએ? પહેલાં બહિર્ગોળ લેન્સ માટે આપણને એની કેન્દ્ર લંબાઈ આપી છે. શું કહે છે? પ્રયોગનું પુનરાવર્તન કરતા અંતર 30 મળે છે. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે કેટલી લઈ લઈએ છીએ? એને એફ એલ વન નામ આપી દઈએ. આ લેન્સને શું નામ આપી દઈ? એફ એલ વન. કેટલું? 30 સેન્ટીમીટર છે. ચાલો, બહિર્ગોળ લેન્સ માટે સૂત્ર લખીએ. એફ એલ વન બરાબર (n2 - n1)/(n1)(1/r1 - 1/r2). ચાલો, આર વન બરાબર શું લેશું આપણે? આર વન બરાબર આર લઈ લઈએ અને આર ટુ બરાબર માઇનસ આર. કેવી રીતના? ધારો કે આને આર વન કયો, તો તમે આ બાજુથી ગોળ સર્કલ બનાવશો તો આપાત પ્રકાશની દિશામાં પ્લસ અને આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માઇનસ. ચાલો, એન ટુની કિંમત શું મૂકશું? આપણને એનો વક્રી ભવનાંક આપ્યો છે 3.15. ચાલો, કયો કેસ? પ્રવાહીને દૂર કરો છો એટલે પ્રવાહી નથી, તો શું હશે? હવા. તો 1 લઈ લેવું પડે મારે. શું લઈ લેવું પડે? 1/(1)r - (1)+r. 1/FL1 એટલે 30. ચાલો, શું થશે? 1/30 = (1.5) એટલે 0.5 2/r. ચાલો, આમાંથી આરની કિંમત આપણને મળશે 30 સેન્ટીમીટર. તો આ કિંમત ક્યાં લખી દઉં? અહીંયા આર બરાબર આપણને મળશે 30 સેન્ટીમીટર. પણ કેવા લેશું આપણે? -30 લેશું. કેવા લેશું? -30. કેમ? જો આ દિશા માટે આ સપાટી થશે. આ રીતના તમે ડ્રો કરશો તો આર આ દિશામાં માપશો. આ દિશા આપણા માટે પ્લસ, આ દિશા માઇનસ. તો આર કેવા લેવા પડશે? -30. ચાલો, હવે એક પ્રશ્ન કેનો રહ્યો? એફ એલ ટુનો પ્રશ્ન રહ્યો. ચાલો, એફ એલ ટુ માટે હું આ રીતના અહીંયા ડ્રો કરી દઉં, તમને કાંઈ વાંધો છે? એક સમતલ અરીસો. ચાલો, પ્રકાશનું કિરણ આવશે. આપણે લેન્સના સંયોજનમાં જોયું હતું, તો પહેલાં કેમાંથી પસાર થશે? આપણે હું શું કરું છું? લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ આપણે એફ એલ ટુ શોધવો છે ને. તો એફ એલ વન આપણી પાસે છે, એફ એલ ટુ નથી. આખા સંયોજનની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે. કેટલી છે? 45 સેન્ટીમીટર અંતર છે. કેટલું છે? 45 સેન્ટીમીટર છે. ચાલો, તો સંયોજનની કેન્દ્ર લંબાઈ લખાવડાવો. એફ ઇક્વિવેલેન્ટ, જોજી, પ્રકાશનું કિરણ પહેલાં ક્યાં આવે છે? એફ એલ વનમાં. પ્લસ ક્યાં આવે છે? એફ એલ ટુમાં. પ્લસ ક્યાં આવે છે? સમતલ અરીસામાં. એફ મિરર, આને શું કહી દો? સમતલ અરીસાને એફ એલ થ્રી કહી દો. પ્લસ પાછું જુઓ જોઈએ, આ રીતના પરાવર્તન પામીને જશે સમતલ અરીસો છે તો. તો પાછું ક્યાં આવશે? એફ એલ ટુ. પાછું ક્યાં આવશે? એફ એલ વનમાં.
चलो एफ एल थ्री शू था से समतल रीसा की केन्द्र लंबाई इनफाइनाइट तो आ टर्म केवी थी जासे जीरो थी जासे ई टर्म केवी थी जासे जीरो थी जासे चलो शू वध से तो अहीं थी आ एफ एल वन तो टू देखाय छे शू था से अहीं थी टू एफ एल वन वध से प्लस एफ एल टू टू एफ एल टू वध से चलो किंमत मूकी दे वन अपॉन फोर्टी फाइव શું મૂકી દે વન અપોન ફોર્ટી ફાઈવ અહીંયા કિંમત મૂકતા જઈએ આપણે શું કરી દઈએ કિંમત મૂકી દઉં ચાલો આ બોક્સ બનાવ્યું છો એમાં કિંમત મૂકીશું ચાલો વન અપોન ફોર્ટી ફાઈવ ટુ બાય એફ એલ વન કેટલો છે થર્ટી પ્લસ ટુ બાય એફ એલ ટુ ચાલો આમાંથી તમારે શું કરવાનું છે એફ એલ ટુ શોધવાનું છે એટલે આપણને મળશે માઇનસ નાઇન્ટી સેન્ટીમીટર એ ક્યાં મૂકશું આપણે અહીંયા ચાલો એફ એલ ટુ અહીંયા મૂકી દઈએ આપણે બાકી બધું તો છે ને આપણી પાસે એન ટુ આપણે શોધવાનો છે ચાલો કેવી રીતના કરશું અહીંયા એફ એલ ટુની કિંમત મૂકો માઇનસ વન અપોન નાઇન્ટી એન ટુ માઇનસ વન માઇનસ વન અપોન થર્ટી માઇનસ વન અપોન ઇન્ફાઇનાઇટ એટલે ઝીરો તો માઇનસ વન અપોન નાઇન્ટી એન ટુ માઇનસ વન માઇનસ વન અપોન થર્ટી થર્ટીને ઉપર જવા દઉં તો શું થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો એન ટુ માઇનસ વન બરાબર ત્રીસ ઉપર જશે તો વન અપોન થ્રી વધશે કેવી રીતના ત્રીસના છેદમાં નેવું ત્રીસ તરી નેવું ચાલો એન ટુ બરાબર વન પ્લસ થ્રી પ્લસ વન તો શું મળશે આપણને ફોર બાય થ્રી કેટલો મળશે વન પોઈન્ટ થર્ટી થ્રી તો આપણને મળી ગયો પાણીનો વક્રી ભવનાંક સોરી જે તે પ્રવાહીનો વક્રી ભવનાંક તો આ થઈ ગયો આપણા માટે અહીંયા ચેપ્ટરને આપણે શું કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ વધારાના એમસીક્યુ જેટલા છે એ તમારે શું કરી લેવાના જાતે સોલ્વ કરવાના છે.